માટે જ્ઞાનમય શાસ્ત્રની રચના કરો. નારદે જ્ઞાન આપ્યું, વ્યાસજીએ બ્રહ્મ નદી સરસ્વતીના કિનારે સમ્યાપ્રાશ નામના આશ્રમની અંદર બેસી અને મહામૂલ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું રોપણ કર્યું. ને કહીએ તો આંબો અખંડ ભુવનમાંથી ઉતર્યો. સાક્ષાત બ્રહ્મના શબ્દ વ્યાસે આંક્યા, આંબો અખંડ ભુવન માંથી નિર્મિત કર્યા. હવે ભાગવત રચના તો થઈ ગઈ, આપણી પાસે આપણી પ્રોપર્ટી હોય તો આપણા બાળકોને દેવાનું આપણને કેટલો ઓલો હોય. ઘણી વાર તો એવું જીવન જીવીએ પોતે ન ભોગવીએ કે મારા બાળક માટે. નાશવંત સંપત્તિની અંદર પણ આપણને એટલો મોહ હોય તો આ તો ભગવંતમય છે. એટલે ભગવાન શિવને પ્રાર્થના કરી, ભગવાન ભોલેનાથ
તમને સમાધિ ક્યારે લાગે? તો આંખ બંધ કરું ત્યારે. તો કે મારી પાસે એક એવો ઉપાય છે, આંખ ખુલી હોય ને સમાધિ લાગે. કઈ રીતના? તો કે મારે ત્યાં દીકરો બનીને આવો તો કહું. લોભ ની અંદર ભગવાન શિવ વ્યાસ પત્ની ના ગર્ભમાં તો આવ્યા, પણ પછી માયાનો ડર લાગ્યો, હું તો જન્મ લઈશ ભગવાનની માયા. એક બે ત્રણ ચાર નહીં, 16 વર્ષ સુધી જન્મ ન લીધો. ભગવાન વ્યાસ ગર્ભમાં સ્તુતિ કરે, નમામિ શમીશા નિર્વાણરૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ ચિદાકાશમ આશ્વાસમ ભજે. હે ભગવાન, આપ માયાતીત છો, ગુણાતીત છો, આપને માયાનો ડર. નિરાકાર છો, નિરાકારમમ કારમૂલમ તુરીયમ ગિરાજ્ઞાનગૌતિ તમીશમ ગિરીશમ કરાલમ મહાકાલકાલમ કૃપાલમ ગુણા. નિરાકાર છો, નિરંજન છો, ગુણાગાર સંસાર પારમ નતો હમ. તમને ભય લાગે? ખૂબ જ્યારે પ્રાર્થના કરી ત્યારે જન્મ તો લીધો, પણ જન્મતાની સાથે નીકળી ગયા. વ્યાસ, હે પુત્ર, હે પુત્ર, હે પુત્ર કરતા પાછળ જાય, કઈ સાંભળતા નહી. ગિરિકંદરાઓની ગુફામાં જઈને બેસી ગયા ધ્યાનમાં. વ્યાસજી કે લો, મહેનત નિષ્ફળ. આટલી મહેનત કરી, દીકરો તો જન્મતાની સાથે જતો. આપણા ગાંડા ગેલા છોકરા હોય તોય આપણને એટલું ગર્વ થાય, જેનો તો શિવ દીકરો થઈને આવ્યો એને તો કેટલું ગર્વ હોય. કરવું છું એટલે વ્યાસજીએ પોતાના શિષ્યોને ભાગવતના શ્લોક ભણાવ્યા. અને કીધું કે જંગલની અંદર યજ્ઞ માટેના કાષ્ઠ એકત્રિત કરતા હો ત્યારે આ શ્લોક બોલજો. મારા દીકરાના સુખદેવના કાનમાં આ શ્લોક પડશે એટલે મને વિશ્વાસ છે ઘરે આવશે.
એટલે યજ્ઞ માટેના કાષ્ઠ એકત્રિત કરવા જતા હોય ત્યારે બોલતા જાય. કે ક્યારેક સુખદેવજીના કાનમાં પડે, બડહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક રંધ્રારવેણુ રાધર સુધયા રંધ્રારવેણુ અધર સુધયા પૂરયન ગોપ વૃંદે વૃંદારં વ્યાસ ભગવાનના શિષ્ય આ શ્લોક બોલતા હતા, ગુફામાં બેઠેલા સુખદેવજીના કાનમાં પડ્યા. ઓ એટલા બધા સુંદર છે ભગવાન, તો પછી જંગલમાં જવાની જરૂરત ક્યાં છે? એની સામે જ બેઠા રહીએ. વળી પાછો વિચાર આવ્યો કે આવા ભગવાન સુંદર હોય તો એની સેવા કરવી પડે, એને વાઘા જોઈએ, શૃંગાર જોઈએ, ગુંજામાલા જોઈએ, માખણ જોઈએ, મિશ્રી જોઈએ. સુખદેવજી કે મારા પાસે તો વસ્ત્ર પણ નથી, આ બધું આપણાથી ના થાય. એટલે પાછા બેસી ગયા. ત્યાં જ બાળકો એ બીજો શ્લોક બોલ્યો, અહો બકીયમ સ્તન કાલકૂટમ જિંદાશયાફા યદવસાદ લેભે ગતિમ વ્યા ત્રુચિતાં તતોન્યમ કં વા દયાલુ શરણમ વ્રજે. પેલી પૂતના પોતાના સ્તનમાં વિષ લઈને આવી, ભગવાને વિષ પીને પણ માં યશોદાને મળે એવી ગતિ આપી. સુખદેવજીને થયું કે જો યશોદા ઝેર પાવા, પૂતના ઝેર પાવા આવે અને ઝેર પીવડાવ્યા પછી પણ એને મુક્તિ મળતી હોય તો કદાચ આપણે એક દિવસ માખણ મિશ્રી ન ધરાય તો શું થઈ ગયું. ચાલો સુખદેવજી મહારાજ ઉભા થયા, પેલા બાળકો હતા એને પૂછ્યું આ સેના શ્લોક છે, ભાગવતના. કેટલા છે શિષ્યો? કે આ તો સેમ્પલ છે, આવા 18,000 છે. કોણે લખ્યા? અમારા ગુરુજી વેદવ્યાસ, મારા પિતાજી વ્યાસ. ચાલો ચાલો મને એની પાસે લઈ જાઓ.
શિષ્યો સુખદેવજી મહારાજ ને સાંજના સમયે આશ્રમ માં લઈને આવ્યા. આશ્રમ ની અંદર ઓટલા ઉપર ભગવાન વ્યાસ બેઠા છે. દરેક શિષ્યો યજ્ઞશાળામાં યજ્ઞની લાકડીઓ મૂકે છે, ગુરુજીના ચરણમાં વંદન કરે છે, દંડવત કરે છે. સુખદેવજીએ પણ પિતાના ચરણમાં દંડવત કર્યા. બાળકોએ કીધું, ગુરુજી જુઓ કોણ આવ્યું છે. જોયું કોણ, આંખ ખોલી નિરખીને જોયું તો ઓ સુખદેવ. હૃદયસ્ત લગાડ્યા. બેટા ક્યાં જતો રહ્યો? સુખદેવજી કે પિતાજી મને કઈ જોતું નથી, મને ભાગવત ના દાન આપો. બેટા એ માટે તો તારા માટે તો લખ્યું છે. તમારી બીજી કઈ સંપત્તિ મારે નથી જોતી, મને ભાગવત નું જ્ઞાન આપો. વ્યાસજીએ સુખદેવજી મહારાજ ને ભાગવત અર્પણ કર્યું, ભાગવત બનાવ્યું. અને બસ પિતાજી પાસેથી 18,000 શ્લોક શીખી લીધા. ઉભા થઈને પાછા ચાલતા નિરંતર ભાગવત ની કથા ચાલુ છે. સુખદેવજી એક ક્ષણ માત્ર પણ છોડતા નથી. તારી મુરલી મારે હું રસવા દે કાનો દાળ માગે. અરે દાળ માગે કાનો દાળ માગે. Hey.
राधे जय जय राधे श्री राधे जय जय राधे श्री राधे गोविंद भजमन श्री राधे भजमन श्री राधे श्री राधे जय जय 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 राधे वक्षे कृष्ण कथो परमात्मा व्यास पुत्र भागवत अधिकार प्राप्त करी वन में विचरण कर्यु ना बाजू सुत महर्षि के शौनकादि ऋषियों हवे आपने परीक्षित ना जन्म कर्म नी कथा कहू छु भगवान सुखदेव जी परीक्षित ने श्राप लाग्या पछी जे कथा संभळावा गया एना पहला महाभारत नु युद्ध चालतो कौरव अने पांडवोना लाखो योद्धाओ वीरगति ने पामी चुक्या भीमनी गदा थी दुर्योधन नी जांग तूटी गई इतले दुर्योधन ना मित्र अस्वस्था में हैरान थे गया दुर्योधन ने पूछो मित्र केम तारा प्राण नथी जता बोल तारा माटे शू करूं दुर्योधन का ये अस्वस्था मा आ पांडवों ना मरेला मस्तक नहीं जो त्यां सुधी मारो प्राण नहीं जाए अस्वस्था मा के दिवसे तो मारू काम नथी के पांडवों ना मस्तक कापी शको आजनी रात्रि तो राह जो અને રાત્રિના સમયે અંધકારની અંદર મધ્ય રાત્રે ખુલ્લું ખડગ રહીને અસ્વસ્થામાં પાંડવોની શિબિરમાં ગયા છે ભગવાન કૃષ્ણની આ વાતની ખબર પડી ગઈ પરમાત્મા કૃષ્ણએ રાત્રિના પાંડવોને જગાડ્યા કીધું ચાલો ક્યાં પ્રભુ કે નદીના કિનારે સ્નાન કરીને પૂજા કરવાની છે પાંડવો એક શબ્દ બોલ્યા નહીં નહીતર પૂછી શકતા હતા કે મધ્યરાત્રિએ કઈ પૂજા પાંડવોના બાળકો પણ યુવાન થઈ ગયેલા જે પિતાના સ્કંદ સુધી પહોંચે એમને પણ જગાડ્યા મેં કે અમારે આવું નથી તમે જઈ આવો ન જાગ્યા જેને ભગવાન જગાડે અને ન જાગે અહીંયા કૃષ્ણ પાંડવોને લઈને નીકળી ગયા છે અને અસ્વસ્થામાં ખુલ્લું ખડગ લઈને આવ્યો એક શિબિરમાં પ્રવેશ કર્યો માથે ઓઢીને છૂતેલા પાંડવોના બાળકોને પાંડવો સમજી અને ખડગ માર્યો પાંચેયના માથા વાળી લીધા દાડથી મસ્તક અલગ કર્યું એ
એક કપડાની અંદર પાંચે માથાઓ બાંધીને દોડતો અસ્વસ્થતામાં આવ્યો છે દુર્યોધન પાસે. હે મિત્ર, તારી અંતિમ ઈચ્છા હું પૂરી કરું છું. દુર્યોધનને વિશ્વાસ ન આવ્યો. એટલા જલ્દી તું માથા વાઢીને વી આવે પોસિબલ નથી. એક મોટું માથું દે મને ભીમનું હાથમાં. ભીમનું મોટું મસ્તક એક હતું, એ મોટું મસ્તક હાથમાં આપ્યું. દુર્યોધને જોરથી દબાવ્યું. ચૂરા બોલી ગયા. કીધું કે અસ્વસ્થામાં તે તો કેવો અપરાધ કર્યો. અમારા વાહે પાણી રેડવા વાળા ને મારી નાખ્યા. આ પાંડવો નહીં, પાંડવોના બાળકો છે. અસ્વસ્થતામાં એ કીધું હવે થયું એ થયું, શું કરી શકીએ. અહીંયા દ્રૌપદી પોતાના બાળકોના કક્ષની અંદર આવી છાવણીમાં જોયું તો લોહીથી ભરેલા ખાબો છે. અર્જુન ને ખબર પડી કે આ કામ કોનું પ્રભુ? તો કે અસ્વસ્થામાં. પરમાત્મા એ રથ કાઢ્યો, અર્જુન બેઠા ને રથ લઈ આગળ અસ્વસ્થામાં ભાગે ને પાછળ અર્જુન. ભાગી ભાગીને કેટલું ભાગે અર્જુને દોડીને અસ્વસ્થામાં પકડ્યો. કૃષ્ણ કીધું મારી નાખ, આગ લગાડવા વાળો, કુભાવથી શસ્ત્ર ઉઠાવવા વાળો, ધન લૂંટવા વાળો, ખેતી સ્ત્રી વગેરે છીનવા વાળા છ આતતાઈ છે અર્જુન, અને તારા બાળકોને માર્યા છે, મારી નાખ. વિપરીત પરિસ્થિતિમાં પણ વિવેક ન ચૂક્યો અર્જુન. અને અસ્વસ્થામાં બાંધીને લઈ આવ્યો. જ્યાં અસ્વસ્થામાં બાંધીને આવતા દ્રૌપદીએ જોયા, સૌથી પહેલા હાથ જોડ્યા. નિરીક્ષ કૃષ્ણ પદગુરો સુતમ વામસ્વભાવ કૃપયા. કેમ? તો કે એક તો ગુરુ નો દીકરો, પાછો બ્રાહ્મણ નો દીકરો. પૂજય વિપ્ર ગુણહીન શીલા શુદ્રન પૂજય જ્ઞાન પ્રવીણ. શરીર ગમે એટલું સુંદર હોય પણ તિલક મસ્તકમાં જ થાય. બ્રાહ્મણ એ જગતનું મસ્તક છે. પુણ્ય એક જગ મહન દૂજા મન ક્રમ ભજન વિપ્રભ પૂજા. વિપ્રપ્રસાદાત ધરણીધરોહમ, વિપ્રપ્રસાદાત જગદીશ્વરોહમ, વિપ્રપ્રસાદાત કરુણા કરોહમ, અને વિપ્રપ્રસાદાત મમ નામ રામ. અર્જુનને કીધું હે પતિદેવ,
उवाच सहंजस्य बंधनानयनं सति मुच्यता मच्यता हमेश ब्राह्मणो नितरं गुरु। गम्मे वो अपराध करो यान छोड़ी दो, बेवार मुच्यता मुच्यताम शब्द वापरे। एक तो ब्राह्मण छे, पाछो गुरु नो दीकरो। अर्जुन कहे द्रौपदी तारा पांच बाळकों ने मारी नाख्या, तू एने छोड़ी देवानी वात करे। द्रौपदी कहे तमारा गुरुजी छे नहीं, गुरु द्रोण महाभारत ना युद्ध मा वीर गति ने पामी। तमारा गुरुजी ने दीकरा केटला तो के एक ज। विचार करो अर्जुन, ब्राह्मण नो दीकरो गुरु नो दीकरो ने ई मरी जाशे, एने मारी नाखशो, अने जारे एनी मां हाय आपशे त्यारे कृष्ण नी पण ताकात नथी अर्जुन तमने बचावी शके। मारा पांच दीकराओ मृत्यु पाम्या छे, पण पांच पति तो जीवे छे। एको पितं ब्रह्मकूलं राजन्नी रजितात्मभिः तत्कूलं प्रहदात्याशु सानुबन्ध सुचर्पितं। ब्राह्मण नो कूल जेना ऊपर कोपायमान थाय ने अर्जुन, इने कोई बचावी शक्यो। હવે હાથમાં સંકલ્પ લીધેલો કે અસ્વસ્થામાંના મસ્તક કાપીશ, એનો પાટલો બનાવીશ, એના ઉપર દ્રૌપદીને બિહારી નવડાવીશ। હવે દ્રૌપદી જેને મારવાની ના પાડે, કૃષ્ણની સામે જોયું શું કરવું। કૃષ્ણે કીધું અર્જુન વાત તો સાચી છે, બ્રાહ્મણ અને પાછો ગુરુનો દીકરો મરાય નહીં, મારા સંકલ્પનું શું? રસ્તો બતાવ્યો, વપનમ દ્રવિણાદાનમ સ્થાનાનિર્યાર્પણમ તથા એષ હિ બ્રહ્મબંધૂનામ વધો નાન્યોસ્તિ વિકઃ। ब्राह्मण अगर कोई अपराध करे तो एनु मुंडन करी नाखो, एनी शिखाने तोड़ी लो, दान देवाने बदले एनी पासेथी लई ले। भरी सभामां अपमान करीने काढी मूको, आ त्रण प्रयोग छे જે બ્રહ્મ હત્યા સમાન જ છે। અર્જુન એટલો ગુસ્સામાં હતો, ત્રણેય પ્રયોગ એક સાથે કરી લીધા, અપમાન પણ કર્યું અને વાળ પકડીને એવી રીતના ખેંચ્યા કે વાળ તો ખેંચાઈ ગયા પણ એક મણી હતો એના મસ્તકમાં, એ મણી રૂપી ધન પણ લઈ ગયો। અપમાન કરી પણ ગમે એવા સાકરમાં નાખો તો એ કડવાશ ન છોડે, એનું નામ લીંબોળી। જીવી ગયો એનો એને આનંદ નહોતો, તો ઉત્તરાના ગર્ભ ઉપર એને બ્રહ્માસ્ત્ર છોડ્યું, ઉત્તરાનો ગર્ભ સળગવા લાગ્યો, ઉત્તરા દોડી કૃષ્ણના પગ પકડ્યા, એટલે તારી સાસુ હતી એની સાસુ હતી એ બધાને એક બાજુ મૂકીને કૃષ્ણના પગ પકડ્યા। ઉત્તરાને કોઈ કીધું એટલે તારી સાસુ એની સાસુ આ બધા હતા, તોય તે કૃષ્ણ એ કે મારી સાસુએ મને શીખડાવ્યું છે, બેટા ભરી સભામાં મારા વસ્ત્રો ખેંચાણા ને ત્યારે આ કોઈ કામ નહોતા લાગ્યા,
बेटा जीवन नी अंदर संकट पड़े ने तो कृष्ण ना चरण ने ग्रहण कर जे, कृष्ण ना चरण ने पकड़े। उत्तराजी स्तुति करी, पाई पाई महायोगिन देव देव जगतपते, नान्यं त्वदभयं पश्ये यत्र मृत्योस्परस्परम्। अभिद्रवति मामीश शरस्तप्यायवो विभो, कामं दहतु मानाथ मामे गर्भानिपत्यतम्। पाही पाही भगवान आपना शरणे छु, बचाओ। भगवान कृष्ण इशारो करीन के तने हूं शू काम बचाऊ। उत्तराजी बहुत सरस बात करी, कन्हैया अमारा परिवार में ठाकुर जी नी सेवा नी परंपरा छे। पांडवों ना तो पांच बालको मरी गया। उत्तरा कहे के अभिमन्यु नी पत्नी जो मारा गर्भ नो बालक पण मरी जशे तो कन्हैया तारी सेवा कोण करशे। अत्यार सुधी मां परमात्मा ए कोई ना उदर मां प्रवेश नथी कर्यो। यशोदा नी सामे प्रगट थया, कौशल्या नी सामे प्रगट थया, पण उत्तराना गर्भ मां भगवाने प्रवेश कर्यो। अस्वस्था माना ब्रह्मास्त्र थी उत्तराना गर्भनी रक्षा करी, बधुज बराबर थयु। मतलब भगवान कीधु के हवे मने आज्ञा आप। बधाई भगवान ने द्वारकाधीश ने द्वारका जवा माटे आवजो केवा आव्या, पण कुंता माता नो ભગવાન ને થયું કે હું જઈ રહ્યો છું એનું એને દુઃખ હશે એટલે નહીં આવ્યા હોય। સૌએ વિદાય આપી, ભગવાન રથ લઈને નીકળ્યા। થોડે હસ્તિનાપુરથી બહાર નીકળ્યા, દૂર પહોંચ્યા તો એક વૃક્ષ નીચે સફેદ સાડી પહેરી માં કુંતા બેઠા છે। કૃષ્ણનું ધ્યાન ગયું, રથ ઉભો રખાયો। નીચે ઉતર્યા, જ્યાં કૃષ્ણ માં કુંતાને પગે લાગવા જાય એના પહેલા તો માં કુંતા કૃષ્ણના પગમાં પડી ગયા। કૃષ્ણ કહે, માં આ શું કરે છે, તું મારી ફઈબા છો, મારે તને પગે લાગવાનું હોય, તું મને કેમ પગે લાગે છે। વેદમાં કરે એવી સ્તુતિમાં કુંતા એ કૃષ્ણની કરી, नमस्ते पुरुषं त्वाद्यं मिश्वरं प्रकृतये परं अलक्ष्यं सर्वभूतानां अंतर्बहिर्व्यवस्थितम्। 24 श्लोक में स्तुति करी। हे पुरुष कहीने बोलाया छे, भगवान नु नाम वेद में पुरुष, ये परमात्मा परम पुरुष छो। क्या नथी आ, तमे मने फैबा क्यों छो, तमे तो जगत ना तात छो, क्या नथी तम। हरि व्यापक सर्वत्र समान प्रेमत प्रगट होई मैं जान। हरि व्यापक
भगवान आप सर्वत्र हो। कबीर थे जब बनारस में तो शिव के सामने पैर लगाकर सोए। कोई विद्वान ने कहा अरे मूर्ख हो क्या, भगवान के सामने पैर रख के कोई सोता है? कबीर ने कहा जहां भगवान न हो वहां मेरे पैर रख दो। क्या नहीं भगवान कण कण माज कुनीना खंजरो मा तू प्रिया ना तुंगनो मा तू कुनीना खंजरो मा हरिहर गर जना मा तू रयो पीकू कने अवधो गुलाबी गाल मावस तो जैना हाड मावस तो गुलाबी गाल मावस तो जैना हाड मावस तो कदी रोगी समोरण तो अगम लीला करी। परणी ने जान जाती थी अने परबनी जग्या मा रोगियों ने सेवा करता जोयो અને પતિને પૂછી લીધું હું અહીં સેવા કરું તો ચાલશે, મારે સાસરે નથી આવું। અમરમાં હજી તો જાન ઘરે પહોંચી નહોતી દીકરીની, વિસામો લેવા માટે ઉભા રહ્યા અને આ રોગી રીબડાઓની સેવા જોઈ અને પતિની પાસેથી આજ્ઞા લઈ લીધી કે મારે હવે તમે અરે પરણી ભલે પણ મારે ગૃહસ્થ આશ્રમ નથી ઈચ્છા નથી, હું અહીંયા રોગીઓની સેવા કરું। પતિને પણ ગર્વ થયો, વસ્ત્ર ભૂષણ માગવા વાળા તો ઘણા મળે, તે તો સેવા માગી છે, હું કેમ ના પાડી શકું? ક્યાં નથી ભગવાન? રોગીની સેવા કરી છે કુંતાજી, એટલી સુંદર સ્તુતિ કરીને સ્તુતિ કરતા કરતા ભગવાનની પાસે કહી દીધું મારે કઈ માગવું છે કે નહીં આપીશ? કૃષ્ણ કહે માં તારે માગવાનું ના હોય, હુકમ કરવાનું। યથા ઋષિ કઈ શખલેન દેવકી કંસેન રુદ્ધા કિકિરમ સુચર્પિતમ વિમોહિતાનં સહતાત્મ વિભો કૈયૈવ નાથે નમોર્વદંતિ। હે ભગવાન, હે કનૈયા, તું યશોદાનો દીકરો નથી એ મને ખબર, કોઈ સામાન્ય નથી, મારે માગવું છે આપીશ? અરે તું માં છો, હુકમ કર। પોતાનો ખોળો પાથર્યો અને કુંતા કહે વિપદા સંતુના શશ્વત તત્ર તત્ર જગદ્ગુરુ ભવતો દર્શનમ યસ્યાત પુનર્ભવન દર્શનમ। હે કનૈયા, તું અગર મારા ઉપર રાજી હો તો મને મારા જીવનમાંથી કોઈ દિવસ દુઃખ ન જાય, હંમેશા હું દુઃખી રહું એવા આશીર્વાદ આપ। કૃષ્ણની આંખમાં ધડ 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 આંસુ જવા લાગ્યા। પરણી આવી પતિને ક્ષય નામનો રોગ થઈ ગયો, પાંચ બાળકોને મોટા કર્યા, એ બાળકો લઈને ઇન્દ્રવન ને ખાંડવપ્રસ્થ ને ક્યાં ક્યાં ફરી, એ ફૈબા એ કુંતા રાજ્ય ભોગવવાનો વારો આવ્યો ત્યારે હવે તું દુઃખ માગે? ઓ સુખ પર પથ્થર પડો રામ હૃદય સે જાય બલિ હરિવો દુઃખ કી રામ રટે સદા।
हे कन्हैया ये सुख पर पत्थर पड़े, अमे तकलीफ में हता तो तू दौड़ी ना आवतो, आज अमारी पाए हस्तिनापुर नो राज्य आवी गयो एटले छोड़ीने वयो जवानो, जेमाथी कृष्ण निकली जाए एवुं सुख नथी जोतुं। ભગવાને દ્વારકા જવાનું માંડી વાળ્યું, માં કુંતાન લઈને પાછા હસ્તિનાપુર આવ્યા રિટર્ન, વળી બધાએ ઢોલ નગારાથી સ્વાગત કર્યું। અર્જુનને થયું મારા માટે આવ્યા, યુધિષ્ઠિરને થયું નવો નવો રાજા છો ને મારા માટે આવ્યા, દ્રૌપદીને થયું મારા માટે આવ્યા, ઉત્તરાને એમ થયું કે મારા ગર્ભમાં બાળક છે એટલે મારા માટે, કૃષ્ણ કે તમારા કોઈ માટે નહીં, હું ભીષ્મ માટે આવ્યો। સૌને સાથે લઈને પરમાત્મા કૃષ્ણ હજારો બાણ મારીને શરીર વિંધી નાખ્યું છે ગંગાના પુત્ર। યુધિષ્ઠિર રાજાના હાથમાં રાજ્ય આવ્યા પછી એને શાંતિ નહોતી, આ બધાને મારી નાખ્યા, આવા રાજગાદી ઉપર મારે બેસવાનું, આવી ગાદી પર મારે નથી બેસવું। કૃષ્ણએ ખૂબ સમજાવ્યા, ન માન્યા એટલે લઈ ગયા ભીષ્મ પાસે। અને આમ પણ ભગવાન કૃષ્ણએ ભીષ્મને વચન આપેલું હતું, જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલુ થયું અને દુર્યોધને ભીષ્મ પિતામહ ઉપર આરોપ મૂક્યો કે તમે છો અમારા પક્ષમાં, ભલું ઈચ્છો છો પાંડવોનું, ત્યારે દુર્યોધનને ભીષ્મ પિતામહે કીધું તારી પત્નીને મોકલજે સવારમાં, હું એને સૌભાગ્યવતીના આયુષ્ય આપું, આશીર્વાદ આપું, પછી કોની તાકાત છે તારું કઈ બગાડી શકે। આ વાતની કૃષ્ણને ખબર હતી અને દુર્યોધનના પત્ની ભાનુમતી પહોંચે એના પહેલા દ્રૌપદીને ત્યાં પહોંચાડી દીધી હારે લઈને। ધ્યાનમાં બેઠેલા ભીષ્મની પાસે દ્રૌપદીને કીધું, જઈને ખાલી ખોળો પાથરીને પગે લાગવાનું, બોલવાનું કઈ નથી, પણ મુંગારે તો સ્ત્રી ક્યાંથી પગે લાગી। ભીષ્મ પિતામહે સૌભાગ્યવતી ભવનો આશીર્વાદ દીધો તો દ્રૌપદી બોલી તો કાલ પછી પાંચમાંથી એકેનો વાળ વાંકો નહીં થાય ને। આંખ ખોલી ભીષ્મ પિતામહે, બેટા તું ક્યાંથી? મેં તો દુર્યોધનની પત્નીને બોલાવી, કેમ હું તમારી પુત્ર વધુ નથી? ભીષ્મ પિતામહ કે તને અહીં લાવ્યું કોણ? હવે તકલીફ થઈ, કૃષ્ણએ ના પાડી હતી, અને પાછા કૃષ્ણ બાર દરવાજે ઊભા છે ને, એક હાથમાં ફાનસ છે ને એક હાથમાં દ્રૌપદીના ચપ્પલ છે, બહુ કીધું ત્યારે દ્રૌપદી આમ દરવાજા બાજુ જોવા મળી, ભીષ્મ સમજી ગયા, ઊભા થયા આગળ કૃષ્ણ અને પાછળ ભીષ્મ, દોડી નહીં। કૃષ્ણને પકડ્યા અને હાથમાં જોયું તો ફાનસ અને ચપ્પલ, ભીષ્મની આંખમાંથી દડદડ આંસુડા જવા લાગ્યા, કન્હૈયા આંસુ, ત્રિલોકનો નાથ હાથમાં ચપ્પલ લઈને। કૃષ્ણ કહે, પિતામહ હું તો વચનને આધીન છું, ભક્તને આધીન, ભીષ્મ કહે, કૃષ્ણ મારે પણ આજ કઈ માગવું છે, આપીશ? બોલો ને પિતામહ, શું આપો? મારા જ્યારે પ્રાણ છૂટે ને ત્યારે મને દર્શન આપજો, બસ એટલા માટે કૃષ્ણ આવ્યા છે ભીષ્મના વચનને પૂર્ણ કરવા। આ બાજુ ભીષ્મએ રાજધર્મ, સ્ત્રી ધર્મ, આપદ ધર્મ બધા ધર્મો સમજાવ્યા,
અને છેલ્લે ભીષ્મની સામે કૃષ્ણ આવ્યા. ભીષ્મ અને કૃષ્ણની એક આંખ થઈ અને સુંદર મનાની ભીષ્મ પિતામહ પરમાત્મા નંદનંદન કૃષ્ણની સ્તુતિ કરી છે. ઇતિ મતિ રૂપ કલ પીતા વિત્રોષણમ ભગવતિ સા મારી મતીને સ્વીકારો. સુંદર મજાની સ્તુતિ કરી અને સ્તુતિ કરતા કરતા ભીષ્મના પ્રાણ પરમાત્માની અંદર તેજ પુંજ સમાય ગયા અને ઋષિ મુનિઓએ ભીષ્મને ધન્યવાદ જય જયકાર કર્યો. ભીષ્મના અંત્યેષ્ટ ક્રિયાઓ દુર્યોધનો યાદી કરી અને વળી પરમાત્મા દ્વારકા ગમન કર્યું. દ્વારિકામાં સ્વાગત થયું અને સમય જતા અહીંયા ઉત્તરાના ગર્ભથી પરીક્ષિતનો જન્મ થયો. ત્યારબાદ વિદુરજી ધૃતરાષ્ટ્ર અને ગાંધારી પાસે આવ્યા અને એમને હિમાલય તરફ લઈ ગયા વિદુરજી. આ બાજુ અર્જુન દ્વારિકા ગયા હતા. પરમાત્માનો સ્વધામનો સમય આવ્યો અને દ્વારિકા જળમાં ડૂબી અને પ્રાચીના પીપળે પરમાત્માએ પણ પોતાની લીલાને વિલીન કરી અને અર્જુન આ સમાચાર લઈને હસ્તિનાપુર આવતો તો રસ્તાની અંદર કાબા લોકોએ લૂંટી લીધો. ત્યારે અર્જુનને ખબર પડી કે આ તેજ શક્તિ બધી કૃષ્ણની હતી, મારી ન હતી. આ બાજુ પાંડવોને સમાચાર મળ્યા અને રાજ્ય છોડવાનું નક્કી કર્યું.
અને ઉત્તરાના પુત્ર પરીક્ષિતનો રાજ્યાભિષેક નાની ઉંમરમાં જ કરી અને પાંડવો નીકળી ગયા સ્વર્ગારોહણ કરવા. અને પરીક્ષિતે રાજ્ય હાથમાં આવ્યું પછી એક અપરાધ કર્યો, ઋષિના ગળામાં સર્પ પધરાવ્યો અને ઋષિના બાળક શૃંગીએ ઇતિલંગિત મર્યાદા તક્ષકે સપ્તમોહની કરીને શ્રાપ આપ્યો. શમિક ઋષિના વિદ્યાર્થીઓ પરીક્ષિતને કહેવા આવ્યા કે હે રાજા પરીક્ષિત, અમારા ઋષિના પુત્રએ શૃંગીએ તને શ્રાપ આપ્યો છે, 7 દિવસ પછી તારું મૃત્યુ છે, માટે તમારી મુક્તિ માટે જે કરવું એ કરો. પરીક્ષિતને આ સમાચાર મળતા જન્મય જઈને રાજ્યગાદી આપી બધું છોડી અને ઋષિમુનિ સંતોને પૂછવા લાગ્યા કે મૃત્યુ નજીક હોય ત્યારે શું કરવું. સૌને પૂછવા લાગ્યા, યોગીઓને પૂછવા લાગ્યા કે ભગવાન કેમ મળે, ભગવાન કેમ મળે, કોઈ જવાબ નથી આપી શકતો. ને એવામાં ઈ માર્ગથી સુખદેવજી મહારાજ નીકળ્યા અને કોઈ સંતે કીધું પરીક્ષિત આના ચરણમાં પડી જા, ભગવાન મળી જશે 100%. અને સુખદેવજીના ચરણની અંદર પરીક્ષિતે દંડવત કર્યા. સૌએ સુખદેવજીનો જય જયકાર કર્યો. બોલો સુખદેવજી મહારાજ. અને પરીક્ષિતને કથા સંભળાવવા માટે સુખદેવજી બિરાજમાન થયા અને સુંદર મજાનું ભાગવત દિવ્ય કથા કરી, જેની અંદર દ્વિતીય સ્કંદની અંદર સુખદેવજીએ કથાનો પ્રારંભ કર્યો અને પ્રારંભની અંદર જ ખૂબ બધા પ્રશ્નો પૂછી લીધા છે. સૌથી તો ભગવાન મૃત્યુ નજીક હોય ત્યારે જીવાત્મા એ શું કરવું એ પ્રથમ સ્કંદમાં પૂછ્યું, અને દ્વિતીય સ્કંદની અંદર સુખદેવજીએ કીધું કે હે પરીક્ષિત, પહેલા તો નિર્ભય થઈ જાય, અકામો સર્વ કામો વા મોક્ષ કામો ઉદાર દે, કામનાની પૂર્તિ કરવા વાળા દેવ બતાવ્યા. અને સુખદેવજીએ મંગલાચરણ કર્યું અને કીધું કે હે પરીક્ષિત, તે જેવો પ્રશ્ન કર્યો એવો એકવાર નારદે બ્રહ્માને કર્યો હતો. અને બ્રહ્માજીએ નારદને જે જ્ઞાન આપ્યું અને પૃથ્વી કેવી રીતના ઉત્પન્ન થઈ એ આખો ક્રમ બતાવ્યો, ભગવાનની નાભીમાંથી કમળ થયું, કમળમાં બ્રહ્મા, અને બ્રહ્માના તપ દ્વારા ભગવાને 4 શ્લોક આપ્યા જેને ચતુશ્લોકી ભાગવત કહેવાય, એના દ્વારા આખી સૃષ્ટિની રચનાનો ફોર્મ્યુલા બતાવ્યો. અને બ્રહ્મા દ્વારા 3 દીકરીઓ અને 2 દીકરાઓ પ્રિવ્રત અને ઉત્તાનપાદ, આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ, એક રુચિ ઋષિને, એક કર્દમ ઋષિને, એક કશ્યપ ઋષિને આપી, અને એના દ્વારા આખો સંસાર ભરાયો. એક પછી એક પ્રશ્ન પૂછાતો જાય છે અને પરીક્ષિતના મનની અંદર રહેલા સંશયો તૂટતા જાય છે. આમ સાધન લીલાને પૂરી કરી તૃતીય સ્કંદ એટલે સર્ગ લીલા, પરમાત્મા નંદનંદનનો જમણો બાહુ, જેની અંદર વિદુરનું આખ્યાન કર્યું કે જેમને માંડવ્યનો શ્રાપ લાગ્યો અને યમપુરીમાંથી પૃથ્વી પર આવવું પડ્યું. વિદુર આખ્યાન કર્યું કે જે વિદુરજી એ સમયમાં બુદ્ધિમાં બુદ્ધિવાન ગણાતા, પણ મહાભારતના યુદ્ધ વખતે બધું છોડીને પોતે તીર્થયાત્રા કરવા જતા રહ્યા હતા. એ વિદુરનું આખ્યાન કર્યું, વિદુરજીના પૂર્વજન્મની કથા કરી અને વિદુર અને મૈત્રેયનો સંવાદ, ગંગાના કિનારે વિદુર અને મૈત્રેય ભાગવત ભગવાનની કથા કરી, સૃષ્ટિની ઉત્પત્તિ ક્રમ બતાવ્યો, ભાગવતના વક્તા કેવા હોવા જોઈએ બતાવ્યો, વિસ્તાર બતાવ્યો, દશવિધ સૃષ્ટિ બતાવી, સમયનું માપ બતાવ્યું, અને કલયુગ 12,000 વર્ષ, દ્વાપરયુગ 2400 વર્ષ, કલયુગ 1200 વર્ષ, ત્રેતાયુગ 3600 વર્ષ અને સતયુગ 4800 વર્ષ. આમ મળીને 4,32,000 વર્ષનો કલયુગ, 8,64,000 વર્ષનો દ્વાપરયુગ, 12,96,000 વર્ષનો ત્રેતાયુગ અને 17,28,000 વર્ષનો સતયુગ, આને ચતુર્યુગ ચોકડી કહેવાય.
જ્યારે આ ચાર યુગ પૂરા થાય ત્યારે સૃષ્ટિનો પ્રલય થાય. પછી માનવી સૃષ્ટિ બતાવી, જેની અંદર મનુ મહારાજના જે સંતાનો હતા એમાં એક કરદમ ઋષિને અર્પણ કર્યા હતા. અને કરદમ ઋષિ મહાયોગી અને તપસ્વી, એમાં દેવહૂતિ જે કરદમ ઋષિને આપ્યા હતા એ કરદમ ઋષિનો સંકલ્પ હતો, એક દીકરો થાય એટલે હું સંન્યાસ લઈ લઈશ. પણ બન્યું એવું કે લગ્ન પછી દીકરીઓ થઈ, જવાબદારી વધી, પણ સમય જતા ભગવાન સાક્ષાત સાંખ્યનો અવતાર કપિલ ભગવાન કરદમ અને દેવહૂતિના દાંપત્ય જીવનની અંદર પ્રગટ થયા, જેમણે બિંદુ સરોવર માતાને માધ્યમ બનાવીને જ્ઞાન આપ્યું. જેવા માના દેવહૂતિના જીવનની અંદર એ પ્રભુ પ્રસાદ આવ્યો તેજ વધવા લાગ્યું, આશ્રમોની સુવિધાઓ વધવા લાગી, પક્ષીઓના કલરવો વધવા લાગ્યા, દેવતાઓ કરદમના આશ્રમના ચક્કર મારવા લાગ્યા. અને સમય જતા પરમાત્મા કપિલનું દિવ્ય રૂપ કરદમ અને દેવહૂતિની સામે પ્રગટ થયું અને દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરીને જય જયકાર. બોલો કપિલ ભગવાન. કપિલ ભગવાન પ્રગટ થયા અને સુંદર મજાનું ભગવાનનું પૂજન કર્યું. આપણે પણ આવો કપિલ ભગવાનનું પૂજન આરતી કરીએ, બે મિનિટ માટે હરિ સંકીર્તન કરીએ. રાધા રાધા કૃષ્ણ રાધા રાધા કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા રાધા કૃષ્ણ રાધા રાધા કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા 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 કૃષ્ણ 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 રાધા શ્રી બાલકૃષ્ણ લાલ કી ભાગવત ભગવાન કી સુખદેવજી મહારાજ કી જય. નમઃ પાર્વતી વર હર હર મહાદેવા. જે ગાવામાં આવે છે એ બધા જ ભજનો સિલેક્ટેડ ભજનો શાસ્ત્રીજી દ્વારા એ આ બુકમાં રાખવામાં આવેલા છે, તો જેને પણ પોતાના ઘરે પણ નિત્ય ભગવાનની સેવા પૂજામાં ઉપયોગી થાય એવા ભજનો ભગવાનના સંકીર્તનો એ બધા જ એમાં આપેલ આપવામાં આવેલ. ગુર ગૌરવ કરુણાવતાર સંસાર સારમ ભુજ ગે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમો નારાયણી નમો. યાનિકાની ચ પાપ
जन्मांतर कृतानि जातानि सर्वाणि दक्षिणां च पदे पदे पुष्पे हि अस्ते हि देवाभिवंदनम् मह आरती ने एक आरती पाछळा पीजे कोई ने छोकराओ ना पीजे आरती बधाने आरती आपी आजे हस्ते पुष्पं गृहीत्वा ॐ जगनेन जगन्मय जन्तदेवास्तानि धर्माणि प्रथमान्यासन्न देहनाकं महिमानः सचन्द्रजत्र पूर्वेशाद्याः सन्ति देवाः नानासुगन्धिपुष्पाणि ऋतुकालोद्भवानि च पुष्पाञ्जलिर्मया दत्तं गृहाणः परमेश्वरः मंत्रपुष्पाञ्जलिं समर्पयामि अदः प्रदक्षिणां मह ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय हरे कृष्ण कन्हैया लाल की जय भागवत भगवान की जय कपिल मुनि भगवान की जय हरि ओम नमः पार्वतीपतये हर हर महादेव तुम्हें